થયું છે કારણ કે આજે રજા છે એટલા માટે અને ટેટ ટાટમાં આજે આપણે વિજ્ઞાન જે છે એના પાઠ્યપુસ્તકના મહત્વના ટોપિક જોવાના છે અને આપણે ચાર ટોપિક જોવાના છે આજે કેટલા ટોપિક જોવાના છે ચાર ટોપિક જોવાના છે અને ચારે ચાર ટોપિક જે છે એનું કન્ટેન્ટ ક્યાંથી લીધેલું છે તો આનું કન્ટેન્ટ આપણે એક જ જગ્યાએથી લીધેલું છે ક્યાંથી આપણા પાઠ્યપુસ્તકમાંથી તમે કોઈ પણ ટોપિક ઉપાડો તો એમાં તમે ધારો એટલું ડિટેલમાં જઈ શકો છો પણ આપણે પાઠ્યપુસ્તકની હદમાં રહેવાનું છે તો શરૂઆત કરીએ લેક્ચરની

છો અને આમાં તમને ફ્રી પંદર પ્લસ પુસ્તક અને ફેકલ્ટીઝ દ્વારા જે મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે એ મળશે એની પછી દરરોજ અને દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટનું આયોજન હશે તેની પછી તમને નવ હજાર રૂપિયાનો ઓનલાઈન વિડીયો કોર્સ મળશે આ પચીસ હજાર રૂપિયા આની ફીસ જેવી છે એ તમે ભરશો એટલે અને ગુજરાતની જે આપણી જાણીતી ફેકલ્ટીઝ તમે યુટ્યુબ ઉપર જોવો છો એ જ બધી તમને આવશે અને આ બેચમાં તમારે પાંચ ડેમો લેક્ચર ભરવા હોય કે તમારે આમનામ આવવું હોય કે તમારે શું કહેવાય કે બેચમાં તમારે સ્ટુડન્ટ તરીકે આવવું હોય કે એનો ડેમો લેવો હોય ગમે તે કરવું હોય એના માટે રજીસ્ટ્રેશન ફ્રી ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન કરવા માટે તમને ઘણા બધા કોન્ટેક્ટ નંબર આપેલા છે આના પર તમે શું કહેવાય કે ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આપણે જે ટોપિક જોવાનો છે ને એમાં પહેલો ટોપિક છે મિશ્ર ધાતુ તો આપણે પહેલો ટોપિક છે મિશ્ર ધાતુ મિશ્ર ધાતુને જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ જેમાં શું હોય કે ભાઈ ધાતુ 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 અધાતુ એને મિક્સ કરે અને ત્યાર પછી જે મિશ્રણ બને છે એને શું કહેવાય મિશ્ર ધાતુ કહેવાય છે

તેની પછી છે સ્ટેનલેસ સ્ટીલ આ સ્ટેનલેસ સ્ટીલ જે છે એની અંદર આયરન ક્રોમિયમ અને નિકલ આ ત્રણ ઘટકો છે એની પછીનો ગુણધર્મ શું છે તો કે હવા પાણી અને આલ્કલીન જે છે એની અસર એમાં થતી નથી અને એના લીધે એને કાંટ પણ લાગતો નથી તમને ખબર હોય તો લોખંડ જે છે એના કાંટ લાગવાનો ગુણધર્મ પહેલો છે કે જેમાં ઓક્સિજન અને પાણી આ બંને ભેગું થાય એટલે એને કાંટ લાગવા માંડે છે એફી ટુ ઓ એક્સ થ્રી

તેની પછી છે બ્રાસ અથવા તો પિત્તળ જે એની ઘટકો ક્યાં છે તો કે કોપર અથવા તો તાંબુ અને ઝીંક છે જેનો ગુણધર્મ શું છે તો કે ટીપનીય મજબૂત અને ક્ષારણ પ્રતિકારકતા તથા તેને સરળતાથી ઘાટ આપી શકાય છે અને એનો ઉપયોગ શું તો કે રસોઈના વાસણો બનાવવા યંત્રના ભાગો તથા સંગીતના સાધનો બનાવવામાં થાય છે તેની પછી એ મેગ્નેલિયમ તેની પછી મેગ્નેલિયમ મેગ્નેલિયમ જે છે એના ઘટકો ક્યાં છે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ છે એનો ગુણધર્મ શું છે તો કે વધુ હલકું અને એ સખત છે અને એનો ઉપયોગ તો કે વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે તેની પછી છે ડુરાલિયમ ડુરાલ્યુમિન સોરી ડુરાલ્યુમિન જે એના ઘટકો ક્યાં છે તો કે તો એલ્યુમિનિયમ છે

છે તેની પછી છે એમાલ્ગમ જેને સરંશ કહેવાય છે એમાલ્ગમ મર્ક્યુરી સાથે કોઈ પણ અન્ય ધાતુ જે છે એને તમે મિક્સ કરો ફરીથી મર્ક્યુરી સાથે તમે અન્ય કોઈપણ ધાતુને મિક્સ કરો તો એને એમાલ્ગમ કહેવામાં આવે છે પારો પ્લસ ચાંદી જે પારો પ્લસ ચાંદી જે છે એ દંત ચિકિત્સા જે છે એમાં ઉપયોગી થાય છે તેની પછી એમાલ્ગમ જે છે એ અરીસાના કોટિંગમાં ત્યાર પછી દંત ચિકિત્સામાં અને સોનાના નિષ્કર્ષમાં નિષ્કર્ષણમાં ઉપયોગ થાય તેની પછી છે એલનિકો એલનિકો જે એલ્યુમિનિયમ નિકલ અને કોબાલ્ટ જે છે એનામાંથી બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ચુંબક બનાવવા થાય છે તેની પછી હાઇડ્રોનાલિયમ જેના ઘટક્યા છે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ છે અને જે જહાજ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે તેની પછી છે ન્યુમોનિક

જે ઘટક કે છે અથવા ધાતુમાંથી બને તો તાંબુ જીક અને નિકલ માંથી બને છે અને એનો ઉપયોગ શું છે તો કે વાસણ બનાવવા માટે થાય છે તેની પછી છે રોલ્ડ ગોલ્ડ તો આ તાંબુ અને એલ્યુમિનિયમ જે છે એમાંથી બનાવવામાં આવે છે જે સસ્તા આભૂષણ બનાવવા માટે ઉપયોગી થાય

આ નેટિનોલ જે છે નિકલ અને ટાઇટેનિયમ માંથી બનાવવામાં આવે છે જેનો ઉપયોગ તબીબી હેતુમાં સ્પેનના સાધનો બનાવવામાં થાય છે તેની પછી સોલ્ડર જે ટીન અને લેડ મોટે ભાગે તમે શું કહેવાય કે ટીન અને લેડ જ સાંભળ્યું હશે તમે એની મિશ્ર ધાતુનું નામ નહીં સાંભળ્યું હોય આપણે કોઈ પણ ફ્યુઝ હોય ફ્યુઝ એમાં આપણે શું કહીએ કે એમાં મિશ્ર ધાતુ ઉપયોગ થાય છે કઈ તો કે ટીન અને લેડની મિશ્ર ધાતુ આપણે એમ જ કહેતા હોઈએ પણ એકચ્યુઅલીમાં ટીન અને લેડ એને શું કહેવાય છે સોલ્ડર કહેવામાં આવે છે જે ધાતુના ટુકડાને જોડવા માટે કામ થાય છે ઇલેક્ટ્રિકલ જોઈન્ટ માટે તેની પછી જર્મન સિલ્વર જેમાં આ સિલ્વર જે શું કહેવાય કે સિલ્વર જે છે એ 0% હોય છે આ એક યાદ રાખજો જે તાંબુ નિકલ અને જસત ધાતુમાંથી બનાવવામાં આવે છે અને જે હીટિંગ કોઈલ બનાવવામાં આટ ઉપયોગી થાય છે તેની પછી છે ટેમ્પરેચર ફોર્મ્યુલા બીજો ટોપિક ટેમ્પરેચર ફોર્મ્યુલા જે આપણને પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે તો આ ટેમ્પરેચર ફોર્મ્યુલા છે તો આ ફોર્મ્યુલા છે એમાં આપણને ટેમ્પરેચર જે છે એના અલગ અલગ જે એકમો છે અલગ અલગ એકમો જે છે એના તમને માપ આપવામાં આવેલા છે તો એમાં એફ એનો મતલબ શું થાય છે ફેરન એની પછી સી એનો મતલબ શું થાય છે સેલ્સિયસ એની પછી કે એનો મતલબ શું થાય છે કેલવિન અને આર એનો મતલબ શું થાય છે રૂમર ફરીથી એફ નો મતલબ શું થાય છે ફેરનહીટ સી કેલ્સિયસ કે કેલવિન અને આર રૂમર થાય છે હવે આનો તમને સંબંધ બતાવેલો છે કે આ બધાનો સંબંધ શું છે એ તમને બતાવવામાં આવેલો છે હવે અહીંયા તમને પરીક્ષામાં કોઈ પણ વસ્તુ પૂછાય તો એમાં સંબંધ પૂછે તો એમાં સંબંધમાં શું આવશે તો અહીંયા જુઓ અહીંયા ફેરનહીટ છે અને સેલ્સિયસ છે તમને એમ પૂછે કે ભાઈ ફેરનહીટ માની લો કે ફેરનહીટ તમને કહી છે કે ભાઈ એકસો ને આપણે અઠ્ઠાણું રાખીએ ફેરનહીટ અઠ્ઠાણું રાખીએ કે ફેરનહીટ અઠ્ઠાણું છે તો સેલ્સિયસ કેટલા થાય તો આ ફેરનહીટ અઠ્ઠાણું છે એના માઇનસ બત્રીસ કરો ના છેદમાં એકસો એસી કરો બરાબર સીના છેદમાં શું આવશે અહીંયાથી જીરો જીરો કેન્સલ અઠ્ઠાણું માંથી બત્રીસ કડ એટલે કેટલા આવે છ વધશે અને અહીંયા છાસઠ ના છેદમાં અઢાર અને અહીંયા બરાબર સેલ્સિયસ ના છેદમાં દસ થશે આના અડધા નવ થાય આના અડધા પાંચ થાય અહીંયા ત્રણ તરી નવ થાય અહીંયા ત્રણ શું કહેવાય કે ત્રણ દુ છ ત્રણ દુ છ થાય અને અહીંયા આ બાવીસ ગુણ્યા પાંચ એટલે એકસો દસ થશે અને એકસો ને ના છેદમાં ત્રણ આ એટલા સેલ્સિયસ થાય અઠ્ઠાણું સેલ્સિયસ કહી તો આ એકસો દસ છેદમાં ત્રણ જાય એ મે બી છત્રીસ ની છત્રીસ સાડત્રીસ ની વચ્ચે આવશે તો આ રીતે તમને પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ત્યાર પછી છે સેલ્સિયસ અને ફેરનહીટ માઇનસ ચાલીસ ડિગ્રી સમાન હોય છે બરફ જે છે એનું ગલન બિંદુ બત્રીસ ફેરનહીટ છે અને લોખંડનું નું ગલન બિંદુ પંદરસો આડત્રીસ સેલ્સિયસ છે તેની પછી ત્રીજો ટોપિક વનસ્પતિમાં પોષણ ત્રીજો ટોપિક છે વનસ્પતિમાં પોષણ પહેલી વસ્તુ કે આપણે બે શબ્દ સાંભળીએ છીએ કયા બે શબ્દ એક છે પાચન અને એક છે પોષણ આ બંને શબ્દો છે ને અલગ છે પાચન અને પોષણ આ બંને શબ્દ કેવા છે આ બંને શબ્દ અલગ છે હું તમને સમજાવું કે પોષણ અને પાચન પોષણનો મતલબ એવો થાય છે કે આપણે જે ખોરાક ખાઈએ ને આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાક આપણે શરીરમાં નાખો ત્યાંથી લઈ અને એનો ત્યાગ થાય ત્યાં સુધીની પ્રોસેસ છે તેની પછી તો પાછન શું છે તો પાછન છે ને આપણે મોઢામાં ખોરાક નાખો અને ત્યાગથી ત્યાં સુધીની પ્રોસેસ નથી પાછનનો મતલબ એવો થાય છે કે જે જટિલ ઘટકો છે ને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવા જટિલ ઘટક જેવી રીતે કાર્બોદિત છે આપણે ચોખા કહીએ તો કાર્બોદિત છે એને સરળ સ્વરૂપ એટલે કે ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે તો આ પાછળનો મતલબ એવો થાય છે કે ભાઈ જટિલ ઘટકો જે છે એને સરળ સ્વરૂપમાં પાચન કરે છે અને પોષણનો મતલબ શું થાય ખોરાક જ્યારે શરીરની અંદર જાય એની પછી ખોરાકના બે ભાગ પડશે એક છે પાચિત ખોરાક બીજો છે અપાચિત ખોરાક તો આ પાચિત ખોરાક જે છે એને પછી પાછું રુધિરમાં મોકલવું તેની પછી પાચિત ખોરાક છે એનો પાછો ઉપયોગ કરવો અપાચિત ખોરાક છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવો ત્યાર પછી ખોરાકને આપણા મોની અંદર લેવો આ બધી પ્રોસેસ છે ને આ બધી પ્રોસેસ એમ આવે છે આ બધી પોષણ પ્રોસેસ જે છે પોષણમાં આવે છે અને પાચનમાં ખાલી એટલું જ આવે છે એટલે આપણે ઘણી ફેરવું પાચન કહેતો પણ પાચનનો મતલબ અલગ થાય છે અને પોષણનો મતલબ પણ અલગ થાય છે તો એ પોષણનું શું કીધું કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગ લેવાની પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે પોષણ કહેવામાં આવે છે અને પોષણની એક પ્રક્રિયા છે પાછન જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એને શું કહેવાય છે પાછન કહે છે તેની પછી વનસ્પતિમાં પોષણ તેની પછી શું છે વનસ્પતિમાં પોષણ છે તો એમાં પોષણ વનસ્પતિમાં પોષણ છે એમાં બે પ્રકાર છે કે ભાઈ એક તો છે સ્વાવલંબી પોષણ અને જેને સ્વયં પોષી પણ પોષણ કહેવામાં આવે છે બીજું છે પરાવલંબી પોષણ જેને વિષમ પોષી પોષણ પણ કહેવામાં આવે છે તો સ્વાવલંબી અથવા તો સ્વયં પોષી પોષણ આનો મતલબ શું થાય તો આનો મતલબ એવો થાય છે કે ભાઈ જે ખોરાક પોતાનો જાતે બનાવી શકે તો તરત તમે કહેશો કે સાહેબ મારા મમ્મી તો અમારો ખોરાક એની જાતે બનાવી લે છે અથવા તો મમ્મી છે એને ખાવા માટે ખોરાક એ જાતે બનાવી લઈ છે તો એ જાતે બનાવો એ વાત નથી તમે ખોરાક તમારે ખાવો હોય તો તમે શું કરશો પેલા તો ખેતરમાં ઘઉં વાવશો તમે નહીં પણ બીજા કોઈક વાવશે એ ઘઉંને ઘરે લાવશો ઘરે લાવશો એને પછી લોટ કરશો એની પછી રોટલી બનાવશો એની પછી શાક માટે પાછા વનસ્પતિ પાછી લાવશો તો આ બધું શું કર્યું ભેગું કર્યું તમે તેની પછી ખાધું હા તો વનસ્પતિ શું કરે આ તમે જે બધું લેવા ગયા ને એ લેવાનું છે એની પોતાની અંદર જ બનાવે છે તો વનસ્પતિ જે છે એ શું કરે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે એટલે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બોદિત સ્વરૂપ એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે અને પરાવલંબી પોષણ અથવા તો વિષમ કોષી પોષણ જે વનસ્પતિ પાસેથી મેળવે છે તેને શું કહેવાય પરાવલંબી અથવા તો વિષમ કોષી કહેવાય તેની પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જો ન હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જો ન હોય પૃથ્વી ઉપર તો માણસને ઓક્સિજન છે ને પ્રયોગશાળા સિવાય બીજી કઈ રીતે મળે નહીં જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે ને ત્યારે એમાંથી ઓક્સિજન બહાર નીકળે છે અધરવાઈઝ આપણા વાતાવરણમાં બીજી એક પણ રીતે વનસ્પતિ શું કે ઓક્સિજન બહાર નીકળતો નથી અને પ્રકાશ સંશ્લેષણ છે એક વસ્તુ આ પણ કે વનસ્પતિ જે છે ને એ બે પ્રક્રિયા કરે એક પ્રકાશ સંશ્લેષણ એક પ્રકાશ સંશ્લેષણ કરે અને બીજી કઈ કરે શ્વસન ની પ્રક્રિયા કરે દરેક સજીવ શ્વસનની પ્રક્રિયા કરે છે અને વનસ્પતિ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે સુપ્રકાશ સંશ્લેષણ કરે એ જ્યારે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરીને ત્યારે તેને ત્રણ વસ્તુની જરૂર પડે અને ત્યારે ત્રણ વસ્તુની જરૂર પડે કોની એક કાર્બન ડાયોક્સાઇડની બીજું પ્રકાશની એટલે કે સૂર્યપ્રકાશની અને ત્રીજું ક્લોરોફિલની આ જ્યાં જગ્યાએ એને વનસ્પતિને મળી રહીને ત્યાં એ પોતાનો ખોરાક બનાવે છે અને મોટે ભાગે આ ખોરાક એ પર્ણની અંદર બનાવે છે એટલા માટે પાંદડું જે છે એને રસોડું કહેવાય છે વનસ્પતિનું અને એવું નથી ફક્ત પાંદડાની અંદર જ ખોરાક બને જ્યાં લીલા ભાગ છે ત્યાં પણ ખોરાક જાતે બને છે જેવી રીતે પ્રકાંડ છે મૂળ છે તો ત્યાં પણ પોતાનો ખોરાક જાતે બને છે તો જ્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એવું હોય છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ સંશ્લેષણ એ ક્લોરોફિલની હાજરીમાં ત્રણે ત્રણ ભેગા થાય તો વનસ્પતિ આનું સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક પોતાનો બનાવે છે અને પોતે પોતાનું પેટ ભરી લે છે અને એ શ્વસનની પ્રક્રિયા કરે તો શ્વસનની પ્રક્રિયા કરે તો કોઈ પણ સજીવ એ શ્વસનમાં જ્યારે ઓક્સિજન જ લેશે અને કાઢશે શું બહાર તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ વનસ્પતિ જે છે એ પોતાના શ્વાસમાં ઓક્સિજન લે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડને કરે છે જેવી રીતે માણસ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણની અંદર મોકલે છે એવી જ રીતે વનસ્પતિ પણ મોકલે છે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ફરીથી વધારાનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરી અને એમાં ફરીથી શું કરે છે એ ઓક્સિજન બનાવી નાખે છે

નહીં કઈ રીતે હું તમને એમ કહું ભાઈ લાયકેન નામની વનસ્પતિ છે એ લાઇકેન એકલી વનસ્પતિ નથી એમાં શું કહેવાય કે હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ લીલ અને ફૂગ આ બંને ભેગી થઈ અને લાયકેન ની વનસ્પતિ બનાવે છે તો લીલ અને ફૂગ એ શું કરે છે સહજીવન જીવે છે હવે સહજીવન જીવે છે એમાં હોય શું તો લીલ પાસે હરિત દ્રવ્ય છે એનો મતલબ એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે આ ફૂગ જે છે એ વસવાટ આપે છે પાણી આપે છે અને ખનીજ દ્રવ તત્વો આપે છે અને તેના બદલામાં લીલ જે છે એ ખોરાક બનાવ ખોરાક જે છે એ ફૂગને આપે છે એટલે લીલ ખોરાક આને આપે અને ફૂગ છે એને રહેવા દે છે એટલે એકબીજાનું જીવન જીવે છે અને આ બંને ભેગું થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે લાઇકેન કહેવામાં આવે છે ત્યારે પછી અમરવેલ અમરવેલ જે છે એક વનસ્પતિ છે પણ એ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતી નથી એ બીજાના ઉપર નિર્ભર છે અને અમરવેલ જે વનસ્પતિ ઉપર નિર્ભર હોય એ વનસ્પતિને યજમાન કહેવાય છે અને અમરવેલ જે વનસ્પતિ ઉપર જાય ને ત્યાં એવું કહેવાય છે કે એ વનસ્પતિને પૂરી કરી નાખે મતલબ એ વનસ્પતિનું બધું ખાઈ જાય એવું કહેવામાં આવે તેની પછી છે રાઇઝોબિયમ વાતાવરણનો નાઇટ્રોજન લઈ શકે છે પરંતુ ખોરાક બનાવી શકતું નથી આ રાઇઝોબિયમ જે છે એ વાતાવરણ જે છે એમાંથી નાઇટ્રોજન લઈ શકે છે પણ એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને મોટા ભાગે જે કઠોળ છે સણા વટાણા મગ વાલ વગેરે કઠોળના મૂળમાં આ વસવાટ કરે છે તેની પછી મોટા ભાગે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર રહેતી નથી કેમ કેમ કે આ જે કઠોળ છે એના મૂળમાં આ રાઇઝોબિયમ વસવાટ કરે છે અને જે નાઇટ્રોજન જે છે એનો ઉપયોગ કરે છે એટલે નાઇટ્રોજનનો ઉપયોગ આ કઠોળ કારણે અને કઠોળ જે છે એ રાઇઝોબિયમને ત્યાં રહેવા દે છે તો રાઇઝોબિયમ પણ કેવું છે સજીવન જીવે છે તેની પછી હવે છથો ટોપિક આપણો લાસ્ટ ટોપિક જે સૂક્ષ્મ જીવોનો છે તો લાસ્ટ ટોપિક છે સૂક્ષ્મ જીવોનો તો સૂક્ષ્મ જીવોમાં શું છે તો કે પહેલા તો આપણે પાઠ્યપુસ્તક આધારિત છે એ સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ પ્રકાર સૂક્ષ્મ જીવોના છે એમાં પહેલું છે ફૂગ બીજું લીલ ત્રીજું પ્રજીવ ચોથું બેક્ટેરિયા અને પાંચમું છે વાયરસ આ પાંચ પ્રકાર છે એમાંથી આપણે વાત કરીએ પહેલા ફૂગની વાત કરીએ કે ફૂગ જે છે એ ફૂગના બે પ્રકાર છે એક છે ઈસ્ટ અને બીજું છે મોલ્ડ જે બ્રેડ ઉપર જોવા મળે છે તો આ ઈસ્ટ જે છે એ ઢોકળા ઈડલી ઢોસા બનાવવા માટે આથો લાવવા માટે અને ઈસ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે ફરીથી ઢોકળા ઈડલી ઢોસા એના બનાવવા માટે અને આથો લાવવા માટે એટલે કે ફર્મેન્ટેશન માટે ઈસ્ટ પ્રકારની ફૂગ જે છે એનો ઉપયોગ થાય છે તેની પછી પેનિસિલિન આ ફૂગનું નામ છે એ ફૂગ જે છે એન્ટીબાયોટિક દવા જે છે એ બનાવવા માટે ઉપયોગી થાય છે મશરૂમ જેને બિલાડીનો ટોપ કહે છે ફરીથી ફૂગ જે છે એના બે પ્રકાર છે કયા કયા ફૂગ છે એક છે ઈસ્ટ અને એક છે મોલ્ડ આ ઈસ્ટ અને મોલ્ડ બે પ્રકાર છે જેમાં ઢોકળા ઈડલી ઢોસા બનાવવા માટે જે આથો લાવવો પડે છે એના માટે ઈસ્ટ જે છે એ ફૂગનો ઉપયોગ થાય છે તેની પછી પેનિસિલિન નામની ફૂગ છે જેનો ઉપયોગ એન્ટીબાયોટિક દવા બનાવવા માટે થાય છે એની પછી મશરૂમ જે પણ ફૂગ છે જે આપણે ડાયરેક્ટ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને ફૂગના કારણે આપણને રોગ થાય છે જેવા કે દાધર ખસ ખરજવું જેવા રોગ થાય છે તેની પછી વાત કરીએ હવે લીલની લીલ જે ભૂરા રંગની હોય છે અને એ એક કોષીય અથવા તો બહુ હોય છે તેના કોષમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે 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 પોતાનો ખોરાક જાતે બનાવી શકે આથી લીલ લીલ અને લીલને શેવાળ પણ કહે ફરીથી એ લાલ ભૂલા ભૂરા રંગની હોય છે લીલ એક કોશી અથવા તો બહુ કોશી હોય છે તેના કોષમાં ક્લોરોફિલ હોવાથી એ પોતાનો ખોરાક જાતે બનાવે છે આથી તેને સ્વયંપોષી કહે છે અને લીલને શેવાળ પણ કહે છે અહીંયા લીલના તમને પ્રકાર આપવામાં આવેલા છે કે અહીંયા એક છે આ જે છે ને એની અંદર અવખંડન પ્રજનન થાય છે અવખંડન પ્રજનન થાય છે તેની પછી હવે વાત કરીએ આપણે પ્રજીવની તો પ્રજીવ જે છે એ અમીબા એ પ્રજીવ છે ત્યાર પછી પેરામિશિયમ એ પ્રજીવ છે તો અમીબા અનિયમિત આકારનું એક પ્રજીવ છે તે એક જ કોષમાંથી બનેલું છે તે પોતાનો આકાર જે છે એના દ્વારા હલન ચલન કરે છે પેરામિશિયમ નિશ્ચિત આકારનું એક પ્રજીવ છે જે છપ્પલનો તળિયો હોય ને એના આકારનું છે તેની પછી અને તે અસંખ્ય પક્ષમાં એટલે કે અસંખ્ય પગો ધરાવે છે તેની પછી પ્લાઝમોડિયમ પરોપ જેવી જીવન ગુજારતો પ્રજીવ છે ઝાડા થાય મલેરિયા થાય એ પ્રજીવ દ્વારા થતા રોગ છે ફરીથી અમીબા અનિયમિત આકારનું છે પેરામિશિયમ પગના ચપ્પલના તળિયા જેવું છે ત્યાર પછી અમીબા છે પોતાના આકાર દ્વારા હલનચલન કરે છે અને પ્લાઝમોડિયમ છે એ પરોપ જીવન પરોપ જીવન જીવન ગુજારે છે અને ઝાડા ને મલેરિયા એ પ્રજીવથી થતા રોગ છે આ પ્રજીવ આપેલા છે અમીબા છે પેરામિશિયમ છે અને બાકીના પ્રજીવો છે તેની પછી હવે વાત કરીએ આપણે બેક્ટેરિયાની બેક્ટેરિયા કે વિબ્રિયો કોલેરી દ્વારા વિબ્રિયો કોલેરી દ્વારા આપણને શું થાય છે આ વિબ્રિયો કોલેરી જે છે એના દ્વારા આપણને કોલેરા થાય છે આ વિબ્રિયો કોલેરી જે છે એ બેક્ટેરિયા છે તેની પછી કોરીન બેક્ટેરિયમ ડિફથેરી એના દ્વારા આપણને ડિફ્થેરિયા થાય છે ગળાનો રોગ છે માઇકો માઇકો બેક્ટેરિયમ ટ્યુબર એના દ્વારા આપણને ક્ષય અથવા તો ટ્યુબર ટીબી થાય છે તેની પછી માઇક્રો બેક્ટેરિયમ દ્વારા ટાઇફોડ થાય છે તેની પછી માઇક્રો બેક્ટેરિયમ લેપરી દ્વારા રક્તપી રક્તપિત અથવા તો લેપરસી થાય છે અને દહીંમાં રહેલો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તન કરે છે ફરીથી બેક્ટેરિયાને જોઈએ કે વિબ્રિયો કોલેરી જે છે એના દ્વારા કોલેરા થાય છે બેક્ટેરિયાનું નામ છે કોરિન બેક્ટેરિયમ ડિફ્થેરી એ પણ બેક્ટેરિયા છે એના દ્વારા ડિફ્થેરિયા થાય છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબર ક્લિયોસિસ એના દ્વારા ક્ષય થાય છે માઇકો બેક્ટેરિયમ દ્વારા ટાઇફોઇડ થાય છે અને માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ લેપરી દ્વારા રક્તપિત અથવા લેપ્રેસી થાય છે અને દહીંમાં રહેલો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાથી દૂધ અને દહીંમાં પરિવર્તન કરે છે અહીંયા બેક્ટેરિયાના પ્રકાર આપવામાં આવેલા છે અહીંયા કુંતલાકાર બેક્ટેરિયા છે અને અહીંયા દંડાણુ આકારના બેક્ટેરિયા આપવામાં આવેલા છે તેની પછી હવે વાત કરીએ આપણે વાયરસની વાયરસ જે સૂક્ષ્મદર્શી છે અને અન્ય સૂક્ષ્મ જીવો કરતા ભિન્ન પ્રકારનું છે કેમ કેમ કે આને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાતા નથી તેના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ ઉપયોગી થાય છે તે માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે એટલે એટલે કે જો વાયરસ છે ને એ જ્યારે વાતાવરણમાં હોય ને તો ત્યારે તે નિર્જીવ હોય ત્યારે તે પોતાની સજીવ જે પોતાના શું કહેવાય કે સંતાનો બનાવી શકતા નથી એ પણ જ્યારે કોઈ સજીવ સજીવ છે છે એની અંદર અંદર ઘૂસી ઘૂસી ને ને મતલબ આપણે ત્યાર પછી એની ફેમિલી વધારે છે એટલે આપણે એ કહે છે કે તે માત્ર યજમાન કોષો જે છે ને એમાં જ વિભાજન પામે છે વિભાજન પામવું એનો મતલબ એવો થાય છે કે એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી માંથી રીતે એટલે કે વાયરસ કોઈ પણ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામે છે મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતો નથી એટલે નિર્જીવ કણ જેવા હોય છે પણ તે અન્ય સજીવોના કોષોમાં પ્રવેશીને અનુકૂળ વાતાવરણ શું કહેવાય કે મળતા સજીવની જેમ વર્તે છે મેં કીધું પ્રમાણે કે વાતાવરણમાં હોય તો નિર્જીવ પણ જેવો કોઈ સજીવ ભટકાય એટલે સીધો કેવો થઈ જાય સજીવ થઈ જાય એટલે નિર્જીવ ને સજીવને જોડતી કડી કઈ છે વાયરસ છે અને તમાકુમાં રહેલો ટોબેકો મોઝેક વાયરસ જે છે એનાથી કેન્સર થાય છે ફરીથી વાયરસ

ત્યાર પછી એ નિર્જીવ અને સજીવને જોડતી કડી કહેવાય છે અને તમાકુમાં રહેલો ટોબો ટોબેકો મોઇઝેક વાયરસ જે છે ટીએમવી એના દ્વારા કેન્સર થાય છે તેની પછી બેક વાયરસ જે શું કહેવાય કે આ તમને અહીંયા વાયરસ અલગ અલગ પ્રકારના આપેલા છે આ પણ વાયરસ છે આવો પણ આ બધા વાયરસના પ્રકાર છે આ એચઆઈવી વાયરસ છે આ પેટર્નનો તેની પછી આવે છે રસી રસી જે સૂક્ષ્મજીવો હોય ને એની સામે આપણને રોગ થાય ને એનું રક્ષણ માટે કે વાયરસ અને બેક્ટેરિયા થી થતા રોગોને અટકાવવા માટે રસી તૈયાર કરવામાં આવે છે આ રસી એ ખરેખર તો નિષ્ક્રિય કરી નાખેલા સૂક્ષ્મ જીવોનો થોડો જથ્થો હોય છે અને જે આપણા શરીરમાં રસી સ્વરૂપે દાખલ કરવામાં આવે છે આથી રુધિરમાં રહેલા શ્વેત કણો જે છે એ સૂક્ષ્મ જીવો સામે રક્ષણ મેળવવા માટે શક્તિ કેળવે છે અને ભવિષ્યમાં ક્યારે પણ આ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા આવે તો એને મારી શકે છે અને આપણે શરીરનું રક્ષણ કરે છે અને આ રીતે અલગ અલગ રોગો સામે રક્ષણ મેળવવા માટે અલગ અલગ રસીઓ બનાવવામાં આવે છે આ શું કહેવા માંગે છે કહું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં કહું કે આ આપણું બોડી છે આપણા બોડીમાં કોઈ પણ એક સૂક્ષ્મજીવ આવે ને કોઈ પણ સૂક્ષ્મજીવ જે સૂક્ષ્મજીવ કેવો છે

હવે આપણા શરીરના સૈનિકો છે એનો મતલબ કે આપણા શરીરનું રક્ષણ કરે આપણા શરીરમાં કોઈ પણ દુશ્મન આવશે એને એક વખત ઓળખી છે પછી મારી નાખશે તો આ સૂક્ષ્મ જેવું આપણા શરીરની અંદર આવ્યા પહેલી વખત આવ્યા એટલે આપણા શ્વેત કણો ઓળખી ના શકે આપણે એને એટેક કરો એટલે શ્વેત કણો ઓળખી ગયા એની પછી હવે આ સૂક્ષ્મ જેવો ક્યારે પણ આવશે તો એને ઓળખી જશે ને એના પર શું કરશે એટેક કરશે ડાયરેક્ટ એને શરીરના જેવો અંદર પ્રવેશે એટલે સીધો એટેક તો આ રીતનું શ્વેત કણનું કામ છે પણ માની લો કે હવે કોઈ રોગશાળો ફેલાયેલો છે હવે એમાં કોઈ પણ કોરોના છે હવે કોરોના કોઈ પણ વ્યક્તિ થાય તો એને તકલીફ બહુ થાય છે તો હવે આપણે એક એવી સિસ્ટમ કરીએ કે આપણા શ્વેત કણને અગાઉથી ખબર પડી છે કે આપણા દુશ્મન છે તો એને આપણા શરીરની અંદર આપણે એને દાખલ કરવા પડે આ સૂક્ષ્મ જીવો છે એ આપણા દુશ્મન છે આપણને ખબર છે તો એને આપણા શરીરની અંદર દાખલ કરવા પડે જેના લીધે આપણા શ્વેત કણો જે છે ઓળખી છે તો એના માટે શું કરવાનું એના માટે જે આ સૂક્ષ્મ જીવો છે ને એને મારી નાખે એને મૃત કરી દે અથવા

કે આ દુશ્મન છે એની પછી ઓરિજિનલ આવશે ને પ્યોર જીવતા તો ત્યારે કણો એને મારી નાખશે તો આ રીતે રસીનું કામ હોય છે રસી પેલા સૂક્ષ્મ જીવો છે એને મૃત અથવા તો થોડાક જીવિત અંશમાં નાખવામાં આવે છે તેના લીધે આપણને ખબર પડે છે તેની પછી રસી લુઈ પાસવર જે છે એણે હડકવાની રસી અને આથોણની શોધ કરી હતી એડવર્ડ જેનર સાહેબ જેને શીતળાની રસીની શોધ કરી હતી અને રોબોટ કોષ એન્થ્રેસિસ બેક્ટેરિયાની શોધ કરીને એન્થ્રેક્સ જે રોગ છે એનો વાહક છે એમાં એન્થ્રેસિસ બેક્ટેરિયા જે છે એની શોધ રોબોટ કોષ સાબે કરી હતી એના એન્થ્રેસિસ બેક્ટેરિયા જે છે એ એન્થ્રેક્સ રોગ જે છે એનો વાહક છે તેની પછી સૂક્ષ્મ જીવોનો થોડાક અંશે ઉપયોગ થાય છે જેવી રીતે આપણે જોયું તો કે ઈસ્ટ જે છે એનો ઉપયોગ થાય પેનિસિલિન જે છે એનો ઉપયોગ થાય છે તો આપણે દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ પ્રાચીન કાળથી આલ્કોહોલ બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે કાર્બનિક કચરો એક્ઝામ્પલ તરીકે શાકભાજી જે છે પ્રાણીના અવશેષો છે મળ છે વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિન હાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે તેની પછી એન્ટિબાયોટિક જેવા સ્ત્રોતો સૂક્ષ્મ જીવો છે જેનામાંથી આપણે મેળવી શકીએ છીએ કેટલાક સૂક્ષ્મ જીવોને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે જેવી રીતે રાઇઝોબિયમ છે એ સિમ્બી કુળની વનસ્પતિની મૂળ મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે તેની પછી સિમ્બી કુળની વનસ્પતિ જે છે એ નાઇટ્રોજન સ્થાપવામાં એને મદદ કરે છે તો સૂક્ષ્મ જીવોનો ઉપયોગ હતો અને એના નુકસાન પણ છે નુકસાન મોટે પાયે છે કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે અને રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક અથવા તો સૂક્ષ્મ જીવો રોગકારક સૂક્ષ્મ જીવો અથવા પેથિયોજન કહેવામાં આવે છે રોગકારક જેવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા પીવાલાયક પાણીમાંથી ખોરાકમાંથી પ્રવેશી શકે છે અને સંક્રમિત વ્યક્તિ હોય એટલે કે જેને કોઈ પણ વસ્તુ થયો હોય તો એ વ્યક્તિ દ્વારા અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવે ત્યાં રોગ ફેલાઈ શકે છે તેની પછી તેની પછી અહીંયા આપણને માનવ રોગ અને એના માટે ક્યાં સૂક્ષ્મજીવ છે એ આપેલું છે પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ટ્યુબર ક્લિયોસિસ શેનાથી થાય તો બેક્ટેરિયાથી ઓરી વાયરસથી અસબડા વાયરસથી પોલિયો વાયરસથી કોલેરા બેક્ટેરિયાથી ટાઈફોઈડ બેક્ટેરિયાથી હિપેટાઇટિસ એ વાયરસથી અને મલેરિયા પ્રજીવથી ઝાડા પ્રજીવથી થાય છે તેની પછી વનસ્પતિમાં પણ રોગ થાય છે સાઇટ્રસ કેન્કર જે બેક્ટેરિયા દ્વારા થાય છે ઘઉંનો રસ્ટ જે ફૂગ દ્વારા થાય છે અને ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા જે વાયરસથી થાય છે તેની પછી સૂક્ષ્મજીવો જે છે એની વૃદ્ધિ અટકાવવાની કેટલીક રીતો છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અથવા તો ખાદ્ય તેલ વપરાય છે એના માટે જાળવણીકારક એને પદાર્થો કહે છે અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્જીવનું આક્રમણ અટકાવવા માટે થાય છે તેની પછી સોડિયમ બેન્ઝોઇટ અથવા તો સોડિયમ મેટા બાય સલ્ફાઇટ એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે તેઓ ફળોના જામ તથા રસને બગાડતા અટકાવે છે તેની પછી જો કોઈ પણ વસ્તુ સફરજન છે એને તમે ચાલ કાપી નાખો ને એની પછી ખબર ઘડીક થાય ને તો એક કલર બદલાઈ નાખે તો એ સૂક્ષ્મ જેવો વાતાવરણ છે ને એના લીધે થાય છે તો વાતાવરણમાં સૂક્ષ્મ જેવો છે ને એના લીધે દૂધ બગડી જાય છે આ સફરજન બગડી જાય છે તો સૂક્ષ્મ જેવો લીધે બગડી જાય છે તો આ બધાનું રક્ષણ કરવા માટે આપણે પ્રિઝેટિવ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એને પછી મીઠા દ્વારા જાળવણી કરીએ છીએ લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ અને માસલી જે છે એની જાળવણી માટે થાય છે સૂક્ષ્મ માસલી છે એ સજીવ છે એ મૃત છે તો એનો મતલબ એવો છે કે સડવા મળશે ધીમે ધીમે અને બેક્ટેરિયા દ્વારા સડે છે તો આ સડી જાય તો માછલી ખરાબ થઈ જાય તો એ માછલીને કંઈ સડી ન જાય એ મૃત છે પણ એ સડી ના જાય એના માટે એને શું કરવામાં આવે છે મીઠામાં રાખવામાં આવે છે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ અને માછલીઓને સૂકા મીઠાને ઢાંકી દેવામાં આવે છે શર્કરાની મદદથી જાળવણી પણ કરી શકાય છે જે જામ જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે શર્કરા ભેજનું પ્રમાણ શું કરી દે છે ઘટાડી દે છે અને ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયા જે છે એની વૃદ્ધિ જે છે એને કંટ્રોલમાં રાખે છે તેની પછી તેલ તેમજ વિનેગાર દ્વારા જાળવણી કરવામાં આવે છે સૂક્ષ્મજીવોની તો તેલ તથા વિનેગારનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે શાકભાજી ફળ માસલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે તેની પછી છે ગરમી તેમજ ઠંડીથી સારવાર તો દૂધ ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે તો એના માટે પેશ્યુરાઈઝડ દૂધ છે જેને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે પણ એને પહેલા ઉકાળી દેવામાં આવે છે એની પછી એને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે તે પેશ્યુરાઈઝ દૂધ કરી રીતે બને ખબર કે સિત્તેર સેલ્સિયસ તાપમાને પંદરથી થી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત ઠંડુ કરી દે અને સંગ્રહ આવે છે સંગ્રહ કરી દેવામાં આવે છે જેને પેસ્યુરાઈઝ દૂધ કરે છે અને જેને ગરમ કરવામાં ન થતો જ્યારે પીવામાં આવે ત્યારે અને આવું કરવાથી સૂક્ષ્મ વૃદ્ધિ શું થાય છે અટકી જાય છે અને આ પ્રક્રિયાની શોધ લુઈ પાસવર નામના વૈજ્ઞાનિકે કરી હતી અને આથી તેને પેશ્યુરાઇઝેશન પણ આ પદ્ધતિ જે છે ને પેશ્યુરાઇઝેશન કહેવામાં આવે છે તેની પછી સંગ્રહ અને પેકિંગ કે સૂકો મેવો શાકભાજીને પણ હવા ચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે જેના લીધે સૂક્ષ્મ જીવોથી આપણે એને રક્ષણ કરી શકીએ છીએ તો બસ આ લેકચરમાં અહીંયા સુધી હતું અને આપણી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાકની એક પેપર સેટની બુક છે જેમાં હાલ ત્રીસ ટકા ઓફ છે અને જે બસો ચાલીસ રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે તમારા ઘરે પહોંચી જશે અને એનો ઓર્ડર તમે વેબ સંકુલ અથવા જીપીએસસી ઓનલાઈન નામની એપ્લિકેશનમાંથી આપી શકો છો અને આ બુક બાબતે તમને કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરીને વધારે માહિતી લઈ શકો છો અને વેબ સંકુલ જે છે એક પબ્લિકેશન છે અને આ પબ્લિકેશનમાં ઘણી બધી બુકો આપણે પબ્લિશ કરેલી છે એમાંથી તમે વેબ સંકુલને કોઈ પણ બુક વિશે માહિતી જોતી હોય તો અહીંયા તમને બે વોટ્સઅપ નંબર આપેલા છે વોટ્સઅપ કરી બુકનું નામ લખી દો નામ લખી દેજો તો તમને બધી માહિતી મળી જશે કઈ ઓફર ચાલુ છે કેટલું ડિસ્કાઉન્ટ છે કેટલું કુરિયર થશે બધું જ તમને કહી દેશે તો બસ આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ